લાગણીના વાવેતર નામે શાહી સમૂહ આયોજન કર્યું સમૂહ લગ્નમાં એકસો જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલા આ સમૂહ લગ્નના સમાજ માટે ખૂબ ચર્ચા માટે રહ્યા લગ્નોની દેખાદેખે જે પૂરક બની રહ્યા છે એ બની રહ્યા છે સમૂહ લગ્ન નમસ્કાર જમાવટ સાથે હું સમીર જ્યારે વાત સૌરાષ્ટ્રના પાટીદારોની આવે ત્યારે કોઈ વિઠ્ઠલ રાદડિયાને વિસરી ના શકે પોતાના પિતાની જેમ જ જયશ શાદળિયા સમાજમાં પોતાનું નામ કમાવી રહ્યા છે જેતપુર જામ કંડોરણાના જે ધારાસભ્ય છે જય શાદડિયા તેણે પણ પિતા જયશ શાદડિયાની જેમ એની યાદમાં સાતમા લેવવા પટેલ સમાજનો સમૂહ લગ્ન યોજ્યો જેમાં એકસો પાંસઠ પટેલ સમાજની દીકરીઓનું કન્યાદાન થયું અને એ કન્યાદાન જયેશ રાદળિયાએ કરાવ્યું સમૂહ લગ્નનો ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે જે સારો છે કારણ કે બધા બધામાં બાપની પરિસ્થિતિ એટલી બધી સદ્ધર નથી હોતી કે પોતાની દીકરીને કે પોતાના દીકરાને એ લગ્નના ખર્ચા સુધી પહોંચાડી શકે કે બહુ ધામધૂમથી લગ્ન કરી શકે આવા સમયના સમૂહ લગ્નમાં લગ્નનું આયોજન થવું એટલે કે સમૂહ લગ્નનું આયોજન થવું એક સારી વાત છે સમાજમાં દેખાદેખીથી પરે રહી અને આવી રીતના સમૂહ લગ્ન યોજવામાં આવી રહ્યા છે એ પછી ચૌધરી સમાજ હોય કે પછી ભરવાડ સમાજ હોય કે પછી કોઈ પણ ચારણ સમાજની દીકરી જે હમણાં લગ્ન કર્યા હતા લોક ગીતકાર રાજભા ગઢવીએ લગ્ન કરાવ્યા સમૂહ ગઢ એ હોય જયેશ રાદડિયા પણ હવે એ લાઈનમાં છે અને તેમણે સગ્ન સમૂહ લગ્ન કરાવ્યા છે જેમાં તેમણે એકસો જેટલી આશીર્વાદ આપ્યા છે અને એકસો ત્રેવીસ જેટલી કર્યાવરની આઈટમ પણ આપી છે આ લગ્નમાં જેમાં બે નંગ સોનાના દાણા ફ્રીઝ ડબલ બેડના પલંગ લાકડાના કબાટ ડ્રેસિંગ ટેબલ સાવજનું કાળજુ એ નામની બુક જે જયેશ રાદડિયાના પિતા જે છે વિઠ્ઠલભાઈ રાદડિયા તેમના પર બની છે અને ભગવદ્ ગીતા પણ આપી સુખી પરિવાર જે રીતના ધામધૂમથી લગ્ન કરતું હોય તેમ દરેક મા બાપનું સપનું હોય છે કે દીકરીઓને એવી જ રીતના પરણાવે તેવી જ રીતના ભવ્ય જાજરમાન સમૂહ લગ્નનું જે રાદળિયાએ આયોજન કર્યું સમૂહ લગ્નમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ એના સિવાય મનસુખ ખાચરિયા સહિતના અનેક ધારાસભ્યો હાજર રહ્યા પાટીદાર સમેતના અનેક આગેવાનો પણ હાજર રહ્યા અને નવ દંપતીઓને તેમણે આશીર્વાદ આપ્યા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાની જેમ જ જયેશ રાદડિયા ચાલી રહ્યા હોય તેવી વાતો પણ થઈ રહી છે બાકી અનેક રાજકીય ત્રુટી હોય કે રાજનેતાની અંદર રહેલી ત્રુટીઓ શૂન્ય ગણાઈ જાય છે તેવી પણ વાત કરવામાં આવે છે પણ સમૂહ લગ્નની આ પરંપરા ખૂબ સારી છે જેમાં દરેક સમાજ સામે આવી રહ્યો છે હવે તમામ સમૂહ લગ્ન સાથે પણ થઈ રહ્યા છે એટલે કે સર્વ સમાજ લગ્ન અને એ તો સોને પેશું આગા જેવું છે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ સેક્શનની અંદર જણાવો અને જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા હોય તો પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જમાવટ કરો ધન્યવાદ